ભાવનગર ખાતે પરવાડ સમાજ દ્વારા યુવા રોજગાર યોજના હેઠળ 50 ગાડીઓ સોંપાઈ. ભાવનગર ખાતે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સફળતાનું તૃતીય સોપાન ભરવાડ યુવા સંગઠન દ્વારા યુવા રોજગાર યોજના હેઠળ દ્વિતીય તબક્કે 50 ગાડીઓ બોલેરો સોંપવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર શ્રી ઘેટા ઉન વિભાગના ચેરમેન ભવનભાઈ ભરવાડ, ભરતભાઈ મેર, રાજપરા ખોડિયાર, ભરતભાઈ બુધેલિયા તેમજ ભાવનગર જિલ્લા ભરવાડ સમાજ યુવા સંગઠનના યુવા રાજક બુધેલિયા, દેવાભાઈ બુધેલિયા સિયોર સહિત હાજર રહી કાર્યક્રમ સફળ બનાવેલ. એમાંથી 160 માંથી અત્યારે 120 ને
ગુજરાત સરકારની નોકરીઓ મળી છે, સચિવાલયમાં મળી છે, તલાટીમાં મળી છે, હાઈકોર્ટમાં મળી છે, પછી પીએસઆઈ થયા છે, પોલીસ કોન્સ્ટેબલો થયા છે, આપ સમજ્યા નહીં? એટલે એ ભણતરની ભૂખ અમારી જે પડી હતી એ અમારી પાટે પડી ગઈ. વધારે ભણેલા છોકરાને ફોરેન ભણવા જવું હોય એને પણ અમે 15-20 લાખ રૂપિયા સુધીનું પ્રાધાન્ય કર્યું છે, એના માટે આપવાના, જેથી છોકરો ફોરેન ભણી શકે. આ સિવાય તો અમારો સમાજ તો કેવો ભરવાડોના ડબારી આ બધું થઈને અમારી 8% વસ્તી છે, 50 લાખની વસ્તી, પછી નાના ભાગમાં 3 લાખની વસ્તી આવે. મારે મારી 3 લાખની વસ્તીને કોઈ દિવસ વ્યસન છોડાવવા છે, પણ કઈક આવું કરીએ તો કઈક થાય ને. પણ જે છોકરા માટે છે ખાલી લાયસન્સ ડ્રાઈવર હોય, કુકરી ગાડી ચલાવતો હોય, 3 રૂપિયા ભાડું આપી, એના કરતા એ પોતે કમાતો હોય તો હપ્તો ભરી શકે, ઘરની ગાડી છે. આપ સમજ્યા નહીં? ફક્ત સમાજને આગળ લાવવા સિવાય અમારી બીજી કોઈ ભાવના છે નહીં. સાથે હું પણ બહુ જ ગરીબ ઘરમાંથી આવ્યો હતો, મને કોઈ 5000 આપતું નહોતું. એની જગ્યાએ અત્યારે હું 2-5 હજાર પણ નો માલિક છું, મારી ઉદ્યોગપતિઓ સાથે ની સંબંધો છે, તો એનો હું લાભ લઉં. યુવાનો માટે એની કારકિર્દી માટે વાહન આપું છું. યોજના શું છે? ભાવનગરના કેટલા લોકોને ફાયદો યુવા સંગઠન આખા ગુજરાત પ્રદેશમાં વિવિધ સેવાનું કામ કરી રહ્યું છે. થોડા સમય પહેલા એક વિશેષ ચર્ચા કરતા હતા સમાજની સેવા માટે કંઈક કરવું જોઈએ, અને દિલીપભાઈ ભરવાડ, અમિતભાઈ અને હું અમે ચર્ચા કરતા હતા તો કે આપણે સમાજમાં એવી સેવા કરીએ કે સીધો સમાજના યુવાનોને કંઈક લાભ પડે. એટલે અમારા સમાજના આગેવાન, ભરવાડ સમાજના, માલધારી સમાજના મસીહા, અમારા ભીષ્મ પિતામહ જે કહેવાય, તો ભવનભાઈ ભરવાડે સૌ યુવાનોને ગુજરાતમાંથી ભેગા કરીને એક સરસ મજાની યોજના સમજાવી કે તમે શિક્ષણનું ટ્યુશન ક્લાસો ચલાવો છો, બધું કરો, સાથે સાથે યુવાનોને રોજગારી આપો, અને રોજગારી આપવા માટે યુવાનોની જે જરૂરિયાત છે એ બોલેરો જીપ, આપણા લોકો લોડિંગ વાહન વધારે વાપરતા હોય છે, તો હું કંપનીને ભલામણ કરું તમને જરૂર હોય મદદરૂપ થાવ, અને તમે યુવાનો દિલીપ બધા મહેનત કરીને દિલીપભાઈના અધ્યક્ષ સ્થાનમાં આ એક સરસ યોજના બનાવો. એટલે આ યોજના અમલમાં લઈ કંપનીઓ સાથે બધા એગ્રીમેન્ટો કર્યા અને ખૂબ મોટા પ્રમાણમાં સમાજના યુવાનોને રોજગારી માટે ફાયદો મળે અને ગાડીમાં પણ ફાયદો થાય એ પ્રકારની આખી યોજના બનાવી, અને અમે જાહેરાત કરી કે યુવાનોને રોજગારી માટે જો કોઈ વાહનની જરૂર હોય તો બોલેરો જીપ ભરવાડ યુવા સંગઠન આપવાનું છે, અને સળંગ હપ્તે અને 0% ડાઉન પેમેન્ટથી. એટલે સમાજના યુવાનોની ખૂબ માંગ આવી, લગભગ 1200-1400 જેટલી અરજીઓ અને ઓનલાઈન અરજીઓ આવી. એટલે અમે નક્કી કર્યું કે આપણે મિનિમમ 1000 ગાડીઓ તો સમાજને આપી દઈશું. યુવાનોનો ઉત્સાહ હતો એટલે ગાડીઓનું આયોજન થયું. 151 ગાડી એક સાથે અમદાવાદમાં ગોકુલ હોટલમાં કાર્યક્રમ કરીને આખા ગુજરાતના યુવાનોને આપી. એના પછી ગયા રવિવારે બરોડાની અંદર 50 ગાડી એ યુવાનોને વિસ્તારમાં આપી. આજે સૌરાષ્ટ્ર ઝોનનો કાર્યક્રમ આપણે અહીંયા રાખ્યો છે, એટલે આજે 50 ગાડી ભાવનગરથી આપણે યુવાનોને આપવા જઈ રહ્યા છીએ. સાથે સાથે આ ભરવાડ યુવા સંગઠન આખા એ ગુજરાતના દરેક જિલ્લા મથક ઉપર કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ પણ ચલાવે છે. વિવિધ સરકારી જે યોજનાઓ છે યોજનાઓનો લાભ અમારા સમાજ સુધી કેવી રીતે પહોંચાડવો એનું પણ અમારું કામ ચાલી રહ્યું છે, અને ખૂબ આ કામમાં અમને સમાજનો સહકાર મળી રહ્યો છે, અને વિશેષ ભવનભાઈ ભરવાડ અને સમાજના બાકીના સૌ આગેવાનોનો પણ અમને આમાં સહકાર મળી રહ્યો છે. ભાવનગરમાં પણ અમારી સંપૂર્ણ ટીમના 25 લોકો સતત આ કામ કરી રહ્યા છે. દિલીપભાઈ અમારા અધ્યક્ષ છે પ્રદેશના, એના માર્ગદર્શન નીચે, અને ખૂબ સારી રીતે સમાજને આ કાર્યક્રમમાં સફળતા મળી રહી છે. એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જોવે છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદા.